નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારો પરિચય છે એચ એચ મારુ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિશિયન આઈટીઆઈ જામજોધપુર ખાતે હું ફરજ બજાવું છું મારો આજનો વિષય છે યુનિવર્સલ મોટરનો સ્પીડ કંટ્રોલ તો યુનિવર્સલ મોટરનો સ્પીડ કંટ્રોલ કઈ રીતે કરી શકીએ તે આપણે આજના લેસનમાં જોઈશું યુનિવર્સલ મોટરનો સ્પીડ કંટ્રોલ કરવા માટે આપણે પહેલાં તો લોડને કંટ્રોલ કરવો પડે છે જેમ લોડની કિંમત વધારે હોય તેમ યુનિવર્સલ મોટરની ફરવાની સ્પીડ ઓછી હોય અને જેમ લોડની કિંમત આપણે ઓછી કરતા જઈશું તેમ યુનિવર્સલ મોટરની સ્પીડ વધી જશે આમ આપણે લોડનો કંટ્રોલ કરીને યુનિવર્સલ મોટરની સ્પીડનો કંટ્રોલ કરી શકશું હવે આજે આજના લેસનમાં આપણે કયા કયા મુદ્દાઓ જોવાના છે તે આપણે પીપીટીમાં જોઈશું તો યુનિવર્સલ મોટર અંગે આપણે નીચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં લેવાના છે પહેલું છે યુનિવર્સલ મોટરનો પરિચય એટલે કે યુનિવર્સલ મોટર કોને કહેવામાં આવે છે તે આપણે યુનિવર્સલ મોટરના પરિચયમાં જોઈશું બીજો પોઈન્ટ છે યુનિવર્સલ મોટરની રચના તો યુનિવર્સલ મોટરને બનાવવા માટે કયા કયા ભાગોની જરૂર પડે છે તે ભાગો કયા મટિરિયલમાંથી બને છે અને તે ભાગોનો ઉપયોગ શું છે તે આપણે યુનિવર્સલ મોટરની રચનામાં જોઈશું નેક્સ્ટ છે યુનિવર્સલ મોટરનો કાર્ય સિદ્ધાંત તો યુનિવર્સલ મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તે આપણે આ ટોપિકમાં જોઈશું નેક્સ્ટ સે યુનિવર્સલ મોટરનું કાર્ય એટલે યુનિવર્સલ મોટર કઈ રીતે કાર્ય કરે છે તે આપણે આ ટોપિકમાં સમજીશું નેક્સ્ટ સે યુનિવર્સલ મોટરની કેરેક્ટરી સ્ટિક્સ તો યુનિવર્સલ મોટરની કઈ કઈ ખાસિયત છે તે આપણે તેની કેરેક્ટરી સ્ટિક્સમાં જોઈશું નેક્સ્ટ યુનિવર્સલ મોટરનો સ્પીડ કંટ્રોલ તો કોઈ પણ યુનિવર્સલ મોટર હોય તેનો સ્પીડ કંટ્રોલ કેટલી મેથડથી થાય છે તો તે મેથડ અંગે આપણે ચર્ચા કરીશું યુનિવર્સલ મોટરના સ્પીડ કંટ્રોલમાં નેક્સ્ટ છે યુનિવર્સલ મોટરની ફરવાની દિશા બદલવી તો મોટરની ફરવાની દિશા બદલવા માટે તેના આર્મેચર વાઇન્ડિંગ અથવા તો ફિલ્ડ વાઇન્ડિંગના કરંટની દિશા બદલવાથી આપણે યુનિવર્સલ મોટરની ફરવાની દિશા બદલાવી શકીએ છીએ તો તે ફરવાની દિશા કઈ રીતે બદલશે તે આપણે આ મુદ્દામાં જોઈશું અને લાસ્ટ છે યુનિવર્સલ મોટરનો ઉપયોગ યુનિવર્સલ મોટર કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ તે આપણે આ મુદ્દામાં જોઈશું હવે આપણે યુનિવર્સલ મોટરનો પરિચય જોઈશું કે યુનિવર્સલ મોટર કોને કહેવામાં આવે છે તો યુનિવર્સલ મોટરનો પરિચય એટલે કે યુનિવર્સલ મોટર એ એક એવી મોટર છે જે આપણે કોઈપણ સપ્લાય પર ચાલુ કરી શકીએ છીએ આ મોટર એસી સપ્લાય તેમજ ડીસી સપ્લાય એ બંને સપ્લાય પર ચાલુ કરી શકાતી હોવાથી આ મોટરને યુનિવર્સલ મોટર કહેવામાં આવે છે એટલે કે સપ્લાય કોઈપણ પણ હોઈ શકે આપણે સિંગલ ફેઝ એસી સપ્લાય પણ આપી શકીએ અને ડીસી સપ્લાય પણ આપી શકીએ તો કોઈ સપ્લાય પર આ મોટર ચાલુ થાય છે એટલા માટે આપણે તેનું નામ યુનિવર્સલ મોટર રાખ્યું છે અને આ મોટરનું બીજું નામ સિરીઝ મોટર પણ છે કેમ કે સિરિઝ મોટરમાં જેમ આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગને સિરીઝમાં જોડવામાં આવે છે તેવી જ રીતે યુનિવર્સલ મોટરમાં પણ ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગને સિરીઝમાં જોડવામાં આવે છે એટલા માટે આ મોટરને સિરીઝ મોટરનું નાનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે હવે કોઈ પણ યુનિવર્સલ મોટર હોય તેના રેટિંગ હોય છે તે પાંચ વોટથી દોઢસો વોટ સુધીમાં મળી શકે છે તો યુનિવર્સલ મોટરના વોટ રેટિંગ ખૂબ જ ઓછા હોવાના કારણે તે ઓછા ટોર્ક ઉપર કાર્ય કરે છે નેક્સ્ટ આપણે જોઈશું યુનિવર્સલ મોટરની સર્કિટ ડાયાગ્રામ જેમ કે સિરીઝ મોટરની સર્કિટ ડાયાગ્રામમાં ફિલ્ડ અને આર્મેચર વાઇન્ડિંગને સિરીઝમાં જોડવામાં આવે છે તેવી જ રીતે યુનિવર્સલ મોટરમાં પણ ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગને એસી અથવા ડીસી સપ્લાયમાં જોડવામાં આવે છે જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ એસી ઓર ડીસી સપ્લાય તો અહીંયાથી આપણે એસી અથવા ડીસી સપ્લાય ફિલ્ડ વાઇન્ડિંગને આપી શકીએ છીએ ફિલ્ડ વાઇન્ડિંગ તમે જોઈ શકો છો જે ફિલ્ડ પોલ પર કરવામાં આવે છે તેને ફિલ્ડ વાઇન્ડિંગ કહેવામાં આવે છે આ ફિલ્ડ વાઇન્ડિંગના બે ભાગ કરવામાં આવે છે અને તે બે ભાગને આર્મેચર વાઇન્ડિંગ સાથે સિરીઝમાં જોડવામાં આવે છે તો આ સિરીઝ કનેક્શન હોવાના કારણે યુનિવર્સલ મોટરને આપણે સિરીઝ મોટરનું નાનું સ્વરૂપ પણ કહી શકીએ છીએ તો આ રીતે યુનિવર્સલ મોટરનો પરિચય મેળવ્યા બાદ હવે આપણે યુનિવર્સલ મોટરની રચના જોઈશું તો યુનિવર્સલ મોટરની રચનામાં આપણે યુનિવર્સલ મોટર કયા કયા ભાગોથી બનેલી હોય છે તે જોઈશું તો તેના અલગ અલગ ભાગો છે બોડી અથવા યોગ આર્મેચર કોર અને આર્મેચર વાઇન્ડિંગ ફિલ્ડ પોલ અને ફિલ્ડ વાઇન્ડિંગ નેક્સ્ટ છે પોલ શૂ પોલ સુ પછી છે કોમ્પ્યુટેટર કોમ્પ્યુટેટર પછી બ્રશ અને બ્રશ હોલ્ડર બ્રશ હોલ્ડર પછી એન્ડ પ્લેટ્સ આવશે અને એન્ડ પ્લેટ્સ પછી આવશે બેરિંગ તો આ બધા યુનિવર્સલ મોટરની રચનાના મુખ્ય ભાગો છે હવે દરેક ભાગોનું દરેક ભાગોનું આપણે મૂલ્યાંકન કરીશું તો પહેલો ભાગ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દરેક ભાગો દર્શાવવામાં આવ્યા છે તો એમાં છે ફિલ્ડ બ્રશ હોલ્ડર કોમ્પ્યુટેટર આર્મેચર સાફ્ટ અને કાર્બન બ્રશ તો એમાંથી આપણે પહેલો પાર્ટ લઈશું બોડી અથવા તો યોગ કોઈ પણ યુનિવર્સલ મોટરની બોડી અથવા તો યોગ કોને કહેવામાં આવે છે તો યુનિવર્સલ મોટરની બહારની જે બોડી હોય છે અથવા તો બહારનું જે કવરિંગ હોય છે તેને આપણે યુનિવર્સલ મોટરની બોડી કહીએ છીએ તો યુનિવર્સલ મોટરની બોડી સેનાટ બનેલી હોય છે તો તે કાસ્ટ આયર્ન અથવા કાસ્ટ સ્ટીલમાંથી યુનિવર્સલ મોટરની બોડી બનાવવામાં આવે છે યુનિવર્સલ મોટરની બોડી મોટરના અંદરના ભાગ એટલે કે આર્મેચર છે આર્મેચર વાઇન્ડિંગ છે ફિલ્ડ અને ફિલ્ડ વાઇન્ડિંગ બ્રશ હોલ્ડર છે બ્રશ એવા અંદરના ભાગોને મેકેનિકલ રક્ષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે બીજું કાર્ય બોડીનું એ છે કે તે યુનિવર્સલ મોટરનો મેગ્નેટિક પાથ પૂરો પાડે છે તો આ રીતે યુનિવર્સલ મોટરની બોડીના મુખ્ય બે કાર્ય હોય છે યુનિવર્સલ મોટરની બોડી ઉપર એક આઈ બોલ્ટ પણ રાખવામાં આવે છે આઈ બોલ્ટ એટલા માટે રાખવામાં આવે છે કેમ કે કોઈપણ મોટરને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ખસેડવી હોય તે આપણે બોલ્ટ દ્વારા ખસેડી શકીએ છીએ નેક્સ્ટ છે બોડીનું ટેમ્પરેચર ખૂબ વધુ થઈ જાય છે ક્યારેક વધારે સ્પીડ પર તો તે બોડીનું જ્યારે ફરતી હોય છે આર્મેચર તો તે આર્મેચર ફરવાને લીધે બોડીની અંદર હીટ ઉત્પન્ન થાય છે તો એ ગરમીને બહાર પ્રસરવા માટે બોડીનું જે ક્ષેત્રફળ છે તે આપણે વધારે રાખવાની જરૂર પડે છે આમ યુનિવર્સલ મોટરની બોડી એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે યુનિવર્સલ મોટરની બોડીનો અભ્યાસ કર્યા બાદ આપણે યુનિવર્સલ મોટરના આર્મેચરનો અભ્યાસ કરીશું તો યુનિવર્સલ મોટરના આર્મેચરની અંદર બે પાર્ટ હોય છે આર્મેચર કોર અને આર્મેચર વાઇન્ડિંગ તો આર્મેચર કોર અને આર્મેચર વાઇન્ડિંગ કોને કહીશું તે શેના બનેલા હોય છે અને તેનો ઉપયોગ શું છે તે આપણે આ ભાગોમાં સમજીશું તો આર્મેચર કોને કહેવાય છે કોઈ પણ મોટરના ફરતા ભાગને આપણે આર્મેચર કહીએ છીએ આર્મેચર લેમિનેટેડ કોરનું બનાવવામાં આવેલું હોય છે જેને આપણે લેમિનેટેડ કોર કહીએ છીએ લેમિનેશન એટલા માટે કરવામાં આવે છે કે મોટરમાં થતાં એડી કરંટ લોસિસને ઓછા કરવા માટે લેમિનેશન મહત્વપૂર્ણ ભાગ ભજવે છે એટલા માટે આર્મેચરના કોરને લેમિનેટેડ કરવો જરૂરી બને છે લેમિનેશન આપણે સિલિકોન સ્ટેમ્પિંગનું આપી શકીએ છીએ હવે આર્મેચરની અંદર બે મુખ્ય ભાગ હોય છે પહેલું હોય છે ટીથ અને બીજું હોય છે સ્લોટ ટીથ આપણે એને કહીએ કે જે ઉપસેલો ભાગ હોય આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ ઉપસેલો ભાગ છે તેને આપણે ટીથ કહીએ અને બે ઉપસેલા ભાગ વચ્ચેની જે જગ્યા હોય છે તેને સ્લોટ કહેવામાં આવે છે સ્લોટની અંદર જે કોપર વાઇન્ડિંગ કરવામાં આવે તેને આપણે આર્મેચર વાઇન્ડિંગ કહીએ છીએ તો હવે આર્મેચર અને આર્મેચર વાઇન્ડિંગ સમજ્યા બાદ તેના ઉપયોગ શું છે તે આપણે સમજીશું તો આર્મેચર છે તે આપણને લો રિલેક્ટન્સ પાથ પૂરો પાડે છે જેથી કરીને મોટરમાંથી કરંટનું વહન જલ્દી થઈ શકે છે તેવી જ રીતે આર્મેચર કન્ડક્ટરને ભેગા કરીને આપણે કોમ્પ્યુટેટરમાં આપવામાં આવે છે હવે આર્મેચર અને આર્મેચર વાઇન્ડિંગ સમજ્યા બાદ આપણે ફિલ્ડ સમજીશું ફિલ્ડની અંદર અલગ અલગ ભાગો હોય છે જેમ કે ફિલ્ડ પોલ ફિલ્ડ પોલની સંખ્યા હંમેશા બેકી સંખ્યામાં રાખવામાં આવે છે સામસામેના પોલની પોલારિટી વિરુદ્ધ રાખવામાં આવે છે એક પોલ જો નોર્થ રાખીએ તો બીજો પોલ સાઉથ હોવો જરૂરી છે આ છે ફિલ્ડ પછી ફિલ્ડની અંદર હોય છે ફિલ્ડ પોલ ફિલ્ડ પોલની જે ઉપરનો ભાગ હોય છે કે જે ફેલાયેલો ભાગ હોય છે તેને આપણે કહીએ છીએ પોલ શૂ તો પોલ શૂનો ફેલાયેલો ભાગ હોવાને કારણે તેના બે મુખ્ય કાર્ય છે કે જે મેગ્નેટિક ફ્લક્સ ફિલ્ડમાં હોય છે તે આસાનીથી ફેલાઈ શકે છે અથવા તો યુનિફોર્મલી મેગ્નેટિક ફિલ્ડ ફેલાવી શકે છે અને બીજું ફંક્શન એ છે કે પોલ શૂ કે જે પોલની ઉપરના ભાગે હોય છે તો પોલ ઉપર જે ફિલ્ડ વાઇન્ડિંગ કરવામાં આવે છે કે જે આપણે કોપરનું વાઇન્ડિંગ કરીએ છીએ તે ફિલ્ડ વાઇન્ડિંગ હાઈ સ્પીડના કારણે બહાર નીકળી ન જાય તો તેને સપોર્ટ કરવા માટે ફિલ્ડ પોલ વર્ક કરે છે અથવા તો પોલ શૂ કે જેનો ભાગ ફેલાયેલો હોય છે તે મેકેનિકલ રક્ષણ વાઇન્ડિંગને પૂરું પાડે છે તો આ રીતે ફિલ્ડ અને ફિલ્ડ પોલ અથવા તો પોલ શૂનું ફંક્શન હોય છે હવે પોલ શું અને ફિલ્ડ સમજ્યા બાદ આપણે સમજીશું કોમ્યુટેટર તો કોમ્યુટેટર કોને કહેવામાં આવે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આર્મેચર વાઇન્ડિંગના છેડાઓને ભેગા કરીને જે જગ્યાએ આપવામાં આવે છે તેને આપણે કોમ્યુટેટર કહીશું તો કોમ્યુટેટરની અંદર આર્મેચર વાઇન્ડિંગના છેડાઓને ભેગા કરીને અલગ અલગ સેગમેન્ટમાં આપવામાં આવે છે એટલે કે કોમ્યુટેટર તળંગ હોતું નથી કોમ્પ્યુટેટરની અંદર પણ અલગ અલગ સેગમેન્ટ હોય છે જેને આપણે કોમ્પ્યુટેટર સેગમેન્ટ તરીકે ઓળખીએ છીએ હવે દરેક સેગમેન્ટની વચ્ચે ઇન્સ્યુલેટર હોવો જરૂરી છે એટલે કે માયકા અથવા પેપર ઇન્સ્યુલેશન આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો આ રીતે કોમ્પ્યુટેટરને આપણે ઇન્સ્યુલેટ કરી શકીએ છીએ કોમ્પ્યુટેટરનું મુખ્ય કાર્ય છે કોઈ પણ એસી મશીન હોય અને તેમાંથી જો આપણે ડીસી આઉટપુટ જોઈદું હોય તો તે એસીમાંથી ડીસીમાં કન્વર્ટ કરી શકે છે તેને આપણે કોમ્યુટેટર કહીએ છીએ તો કોમ્પ્યુટેટરનું મુખ્ય કાર્ય એસીમાંથી ડીસી રૂપાંતર કરવાનું છે બીજું કાર્ય છે કોઈપણ ફરતા ભાગો પરથી કરંટ કલેક્ટ કરવાનું છે તો અહીંયા આપણે ફરતા ભાગ તરીકે આર્મેચર લઈએ છીએ તો આર્મેચરની અંદર જે કરંટ ઉત્પન્ન થાય તે કરંટને કલેક્ટ કરવાનું કાર્ય કોમ્યુટેટર કરે છે તો આ રીતે કોમ્પ્યુટેડરનું કાર્ય સમજ્યા બાદ આપણે બ્રશ અને બ્રશ હોલ્ડરનું કાર્ય સમજીશું કોમ્પ્યુટેડરની સાથે જ એક્સિસ ઉપર એક બ્રશ લાગેલું હોય છે બ્રશને જેની અંદર ફિટ કરવામાં આવે તેને બ્રશ હોલ્ડર કહેવામાં આવે છે જે એક્સિસની બંને બાજુ લાગેલા છે એક બ્રશ હોલ્ડર ડાબી બાજુ છે અને બીજું બ્રશ હોલ્ડર જે જમણી બાજુ લાગેલું હોય છે આ રીતે બ્રશ હોલ્ડરની અંદર બ્રશને ફિટ કરવામાં આવે છે બ્રશનું મુખ્ય કાર્ય એ છે કે કોમ્પ્યુટેટરની અંદર જે કરંટ કલેક્ટ થયેલો હોય તે કરંટને બ્રશ લે છે અને ત્યાં સ્ટોર કરીને રાખે છે પછી જ્યારે લોડ જોડવામાં આવે ત્યારે તે કરંટ લોડને પૂરો પાડે છે આ રીતે બ્રશનું કાર્ય હોય છે બ્રશ પણ કાર્બન મટીરિયલમાંથી બને છે અથવા તો જો હાઈ કેપેસિટીની મોટર હોય તો બ્રશનું મટીરિયલ સ્ટીલ પણ હોઈ શકે તો આ રીતે મોટરની કેપેસિટી ઉપર બ્રશનું મટીરિયલ ડિપેન્ડ કરે છે તો બ્રશને જેમાં ફિટ કરવામાં આવે તે આપણે જોઈ ગયા કે બ્રશ હોલ્ડર કહેવામાં આવે છે હવે કોઈપણ મોટરની અંદર બ્રશની પોઝિશન સેટ થયેલી હોવી ખૂબ જ જરૂરી છે કેમ કે જો બ્રશની પોઝિશન સેટ થયેલી નહીં હોય તો તે બ્રશ બરોબર કાર્ય આપી શકશે નહીં અને મોટરની અંદર વાઇબ્રેશન થવાના ચાન્સીસ વધશે એટલા માટે બ્રશને બ્રશ હોલ્ડરની અંદર સંપૂર્ણ રીતે ફિટ કરવામાં આવે છે તો તેના દ્વારા સ્પ્રિંગ ટેન્શન ચેક કરવામાં આવે છે નીચે કાર્બન બ્રશ તમે જોઈ શકો છો આ કાર્બન મટિરિયલનો બ્રશ છે અને એની ઉપર એક સ્પ્રિંગ રાખવામાં આવે છે તો આ સ્પ્રિંગનું ટેન્શન જો બરાબર ન હોય તો કાર્બન બ્રશ છે બ્રશ હોલ્ડરની અંદર ફિટ થઈ શકતા નથી તો તે ટેન્શન બરાબર ચેક કરવું જોઈએ અને તે બ્રશ હોલ્ડરની અંદર બ્રશને ફિટ કરવા જોઈએ તો આ રીતે બ્રશ અને બ્રશ હોલ્ડરનું કાર્ય સમજ્યા બાદ હવે આપણે એન્ડ પ્લેટ્સનું કાર્ય સમજીશું તો એન્ડ પ્લેટ્સ કોને કહેવામાં આવે છે કોઈ પણ મોટર જ્યારે ક્લોઝ હોય આ ઓપન વ્યૂ છે આ મોટરને આપણે ક્લોઝ કરીએ એટલે એના એન્ડ કવર બે આવે છે તો એ બે સાઈડ કવર જે હોય છે તેને આપણે એન્ડ પ્લેટ્સ તરીકે ઓળખીએ છીએ તો એન્ડ પ્લેટ્સ છે એ કોઈ પણ સિલિકોન સ્ટીલ અથવા તો હાઈ રેઝિસ્ટિવ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે જેથી કરીને એન્ડ પ્લેટ્સને આપણે અડકીએ તો પણ શોક થવાની ચાન્સીસ ઓછા રહે એટલા માટે એન્ડ પ્લેટ્સને હાઈ રેઝિસ્ટિવ બનાવવામાં આવે છે હવે એન્ડ પ્લેટ્સનો ઉપયોગ શું છે કોઈ પણ મોટર જ્યારે ખરાબ થાય ત્યારે આપણે એન્ડ પ્લેટ્સ પહેલાં ખોલવી પડે છે તો કોઈપણ મોટરની ડિસમેન્ડલિંગ કરવા માટે એન્ડ પ્લેટ્સને પહેલાં ખોલવી પડે છે કોઈપણ મોટરનું ડિસમેન્ડલિંગ થયા બાદ રિપેરિંગ કરવામાં આવે છે અને રિપેરિંગ થયા બાદ એન્ડ પ્લેટ્સને ફરીથી જોઈન્ટ કરવામાં આવે છે જે કે નટબોલ્ટ દ્વારા ફિટ કરવાની હોય છે તો આ એન્ડ પ્લેટ્સ જો બરાબર ફિટ થયેલી નહીં હોય તો મોટરમાંથી અવાજ આવવાની અથવા તો વાઇબ્રેશન આવવાની ફરિયાદ રહેતી હોય છે તેટલા માટે કોઈપણ મશીનનું રિપેરિંગ કર્યા બાદ એની એન્ડ પ્લેટ્સને બરોબર રીતે જોડવી પડે છે આમ એન્ડ પ્લેટ્સ બાદ આવશે મોટરની સાફ્ટ જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ મોટર સાફ્ટ જે આર્મેચરને ફરવામાં મદદ કરે છે તે વસ્તુને આપણે મોટર સાફ્ટ કહેવામાં આવે છે મોટર સાફ્ટ પણ સ્ટીલની અથવા તો હાઈ કાર્બન સ્ટીલની બનાવવામાં આવે છે મોટર સાફ્ટ મોટરની વચ્ચે બરોબર ફિટ થયેલી હોવી જોઈએ કેમ કે જો મોટર સાફ્ટ બરોબર ફિટ થયેલી હશે નહીં તો સ્ટેટર અને રોટર એટલે કે આર્મેચર અને ફિલ્ડ વચ્ચેનો જે એરગેપ હશે તે જળવાઈ રહેશે નહીં અને એના દ્વારા સ્પાર્કિંગની ફરિયાદ રહેશે એટલા માટે એન્ડ પ્લેટ્સ અને મોટર સાફ્ટ બરોબર ફિટ થયેલી હોવી જોઈએ તો આ બધા યુનિવર્સલ મોટરની રચનાના અલગ અલગ ભાગો જોઈ ગયા જેમાં આપણે બોડી અને યોગ આર્મેચરની અંદર આર્મેચર કોર અને આર્મેચર વાઇન્ડિંગ જોયું તે પછી ફિલ્ડની અંદર ફિલ્ડ પોલ ફિલ્ડ વાઇન્ડિંગ અને પોલ શૂની રચના જોઈ ગયા આ રચના જોયા બાદ આપણે કોમ્પ્યુટેટર જોયું કોમ્પ્યુટેટર બાદ બ્રશ અને બ્રશ હોલ્ડરને ફિટ કરવામાં આવે છે બ્રશ અને બ્રશ હોલ્ડર બાદ મોટર સાફ્ટ એન્ડ પ્લેટ્સ અને છેલ્લું છે બેરિંગ બેરિંગ એટલા માટે એક્સિસ ઉપર ફિટ કરવામાં આવે છે કેમ કે કોઈપણ ફરતા ભાગોને ઘર્ષણ રહિત ફેરવવા માટે બેરિંગનું કાર્ય હોય છે એટલા માટે બેરિંગને આર્મેચરની સાફ્ટ ઉપર રાખવામાં આવે છે આમ યુનિવર્સલ મોટરની રચના જોયા બાદ હવે આપણે યુનિવર્સલ મોટરનો કાર્યસિદ્ધાંત જોઈશું તો યુનિવર્સલ મોટરને આપણે સિરીઝ મોટર સાથે સરખાવવામાં આવી છે તેથી યુનિવર્સલ મોટરનો એ એસી સિરીઝ મોટરના સિદ્ધાંત પર જ કાર્ય કરશે જ્યારે મેનેટિક ફિલ્ડની વચ્ચે કરંટ લઈ જતા કન્ડક્ટરને ફેરવવામાં આવે છે ત્યારે તેના પર ગતિનું બળ એટલે કે ટોર્ક લાગે છે તો આ સિદ્ધાંત પર યુનિવર્સલ મોટર કાર્ય કરે છે મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ફિલ્ડ પોલ જે હોય છે એને મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થયેલું હોય છે જેની વચ્ચે આપણે કરંટ લઈ જતા કન્ડક્ટર એટલે કે આર્મેચર વાઇન્ડિંગ જે હોય છે તેની અંદર જે કરંટ ફ્લો થતો હોય છે તો આર્મેચરને આપણે કરંટ લઈ જતા કન્ડક્ટર રીતે જોઈશું તો તે કંડક્ટરને મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે જ્યારે આપણે ફેરવીશું ત્યારે તેના પર ગતિનું બળ એટલે કે ટોર્ક લાગશે અને તેના પર ટોર્કથી મોટર ફરવાનું ચાલુ કરશે હવે યુનિવર્સલ મોટરનો કાર્ય સિદ્ધાંત જોયા પછી આપણે યુનિવર્સલ મોટર કઈ રીતે કાર્ય કરે છે તે જોઈશું તો યુનિવર્સલ મોટર કઈ રીતે કાર્ય કરી શકે છે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું આ યુનિવર્સલ મોટરની ખાસિયત કે યુનિવર્સલ મોટરને નો લોડ પર ચાલુ કરવી જોઈએ નહીં તો નો લોડ પર કેમ ચાલુ કરવી જોઈએ નહીં યુનિવર્સલ મોટરને સિરીઝ મોટર સાથે સરખાવવામાં આવી છે તો સિરીઝ મોટરને જેમ આપણે નો લોડ પર ચાલુ કરીએ ત્યારે તેના ફિલ્ડ વાઇન્ડિંગ અથવા તો આર્મેચર વાઇન્ડિંગ ખરાબ થઈ જવાની શક્યતા રહે છે તેવી જ રીતે યુનિવર્સલ મોટરમાં પણ જો આપણે એ મોટરને નો લોડ પર ચાલુ કરીએ તો તેની સ્પીડ ભયજનક રીતે વધી જવાથી મોટરના વાઇન્ડિંગ અથવા તો મોટર આખી ખરાબ થઈ જવાની સંભાવના રહે છે હવે મોટરની ખાસિયત જોયા બાદ આપણે યુનિવર્સલ મોટર કઈ રીતે કાર્ય કરશે તે જોઈશું તો યુનિવર્સલ મોટરનું કાર્ય આપણે જોઈશું જ્યારે યુનિવર્સલ મોટરના ફિલ્ડ પોલને એસી સપ્લાય એટલે કે સિંગલ ફેઝ એસી અથવા તો ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે છે અને સપ્લાય ઓન કરવામાં આવે છે ત્યારે યુનિવર્સલ મોટરના ફિલ્ડની અંદર મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે તે મેગ્નેટિક ફિલ્ડની અંદર આર્મેચર કન્ડક્ટર કે જેના અંદર કરંટ ફ્લો થતો હશે તો તે કરંટ કેરીંગ કંડક્ટરને ફિલ્ડની અંદર ફેરવવામાં આવે તો આર્મેચર વાઇન્ડિંગની અંદર પણ કાંઈક મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે તો ફિલ્ડના મેગ્નેટિક ફિલ્ડ અને આર્મેચરના મેગ્નેટિક ફિલ્ડ વચ્ચે પ્રક્રિયા થવાથી મોટરની ઉપર ટોર્ક લાગશે ટોર્ક એટલે કે મોટર ફરવાનું ચાલુ કરશે તો આ રીતે મોટર આપણને મેકેનિકલ વર્ક આપે છે તો યુનિવર્સલ મોટરને ફૂલ લોડ પર ચાલુ કરવાથી તેની સ્પીડ આપણને ખૂબ જ ઓછી મળે છે પરંતુ તેનો ટોર્ક વધારે મળે છે અને યુનિવર્સલ મોટરને જો નો લોડ પર ચાલુ કરવામાં આવે તો તેની સ્પીડ આપણને ભયજનક રીતે વધેલી જોવા મળે છે કે જેથી મોટરનું વાઇન્ડિંગ બળી જવાની શક્યતા રહે છે તેથી આપણે ક્યારેય પણ યુનિવર્સલ મોટરને નો લોડ પર ચલાવી જોઈએ નહીં તો આ રીતે યુનિવર્સલ મોટરનું કાર્ય જોયા બાદ હવે આપણે યુનિવર્સલ મોટરનું સ્પીડ કંટ્રોલ કઈ રીતે કરીશું તે જોઈશું તો યુનિવર્સલ મોટરના સ્પીડ કંટ્રોલમાં બે મેથડ હોય છે પહેલી છે રેઝિસ્ટન્સ મેથડ અને બીજી છે ફિલ્ડ ટેપિંગ મેથડ તો રેઝિસ્ટન્સ મેથડ કોને કહેવાય છે તો કોઈ પણ યુનિવર્સલ મોટરનો સ્પીડ કંટ્રોલ રેજિસ્ટન્સની કિંમતમાં ફેરફાર કરીને આપણે કરી શકીએ તેને આપણે રેઝિસ્ટિવ મેથડ કહીશું અને ફિલ્ડ ટેપિંગ મેથડ એને કહીશું કે ફિલ્ડ ઉપર જે વાઇન્ડિંગ કરેલું હોય તેને આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કહીએ ફિલ્ડ વાઇન્ડિંગની ઉપરથી નાઇક્રોમ બાયર દ્વારા ટેપિંગ લેવામાં આવે છે અને એ ટેપિંગ દ્વારા વોલ્ટેજનો ફેરફાર કરીને યુનિવર્સલ મોટર સ્પીડનો ફેરફાર કરવાથી આપણે યુનિવર્સલ મોટરની સ્પીડને કંટ્રોલ કરી શકીએ છીએ તો પહેલી મેથડ આપણે જોઈશું રેઝિસ્ટન્સ મેથડ સર્કિટ ડાયગ્રામમાં તમે જોઈ શકો છો કે એક વેરિયેબલ રેઝિસ્ટન્સ રાખવામાં આવેલો છે આ રેઝિસ્ટન્સનો સિમ્બોલ છે અને એની ઉપર એરો હોય એટલે આપણે વેરિયેબલ રેઝિસ્ટન્સ કહી શકીએ વેરિયેબલ રેઝિસ્ટન્સનું બીજું નામ છે રિયો સ્ટેટ તો રિયોસ્ટેટને સપ્લાયના લાઇન સપ્લાય સાથે જોડવામાં આવે છે એટલે કે ફેઝ છે તે વેરિયેબલ રેઝિસ્ટન્સને આપવામાં આવે છે વેરિયેબલ રેઝિસ્ટન્સ સિરીઝ ફિલ્ડ સાથે જોડવામાં આવે છે એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગ સાથે અને ફિલ્ડ વાઇન્ડિંગને યુનિવર્સલ મોટરના આર્મેચર સાથે જોડવામાં આવે છે યુનિવર્સલ મોટરનો બીજો છેડો આપણે સપ્લાયના ન્યુટ્રલ સાથે જોડીએ છીએ હવે જ્યારે આપણે સપ્લાય ઓન કરીશું તો સપ્લાય ઓન કર્યા બાદ શરૂઆતમાં આપણે વેરિયેબલ રેઝિસ્ટન્સની કિંમત વધુ રાખવી જોઈએ કેમ કે વેરિયેબલ રેઝિસ્ટન્સની કિંમત જો આપણે વધુ રાખીશું તો સ્ટાર્ટિંગમાં યુનિવર્સલ મોટરની સ્પીડ ઓછી હશે એટલે કે જેમ વેરિયેબલ રેઝિસ્ટન્સની કિંમત વધુ હશે રેઝિસ્ટન્સની કિંમત વધુ હોવાને કારણે સપ્લાય વોલ્ટેજમાંનો મહત્તમ વોલ્ટેજ વેરિયેબલ રેઝિસ્ટન્સમાં ડ્રોપ થઈ જશે તો વેરિયેબલ રેઝિસ્ટન્સમાં જો વોલ્ટેજ ડ્રોપ વધુ થાય તો યુનિવર્સલ મોટરના આર્મેચરને જે વોલ્ટેજ મળે છે એમાં ઘટાડો આવશે એ વોલ્ટેજમાં ઘટાડો આવવાથી યુનિવર્સલ મોટરની સ્પીડ આપણને ઓછી મળે છે તો આ રીતે રેઝિસ્ટન્સ મેથડથી આપણે વેરિયેબલ રેઝિસ્ટન્સની કિંમત જો વધુ રાખીએ તો યુનિવર્સલ મોટર ઓછી સ્પીડથી ફરી શકે છે હવે બીજું છે જ્યારે વેરિયેબલ રેઝિસ્ટન્સની કિંમત આપણે ઓછી કરતા જઈએ એટલે કે જો આપણે યુનિવર્સલ મોટરને વધુ સ્પીડથી ફેરવવી હોય તો વેરિયેબલ રેઝિસ્ટન્સની કિંમત આપણે ઓછી કરવી જોઈએ વેરિયેબલ રેઝિસ્ટન્સની કિંમત ઓછી કરવાથી ત્યાં વોલ્ટેજ ડ્રોપ પણ ઓછો થશે અને એ વોલ્ટેજ ડ્રોપ ઓછો થવાથી વધારે વોલ્ટેજ યુનિવર્સલ મોટરના આર્મેચરને મળશે યુનિવર્સલ મોટરના આર્મેચરને વધારે વોલ્ટેજ મળવાથી યુનિવર્સલ મોટરની સ્પીડ પણ વધે છે તો આ રીતે આપણે રેઝિસ્ટન્સ મેથડથી યુનિવર્સલ મોટરનો સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ રેઝિસ્ટન્સ મેથડ છે એ સૌથી સસ્તી મેથડ માનવામાં આવે છે કેમ કે તેમાં એક જ વેરિયેબલ રેઝિસ્ટન્સ લગાવવામાં આવે છે અને આ મેથડ સૌથી સરળ પણ છે હવે રેઝિસ્ટન્સ મેથડ જોયા બાદ આપણે નેક્સ્ટ મેથડ જોઈશું ફિલ્ડ ટેપિંગ મેથડ ફિલ્ડ ટેપિંગ મેથડમાં ફિલ્ડ પોલ પર જે વાઇન્ડિંગ કરવામાં આવે છે જેને આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કહીએ છીએ તો કોઈ પણ એક પોલમાંથી ફિલ્ડ વાઇન્ડિંગમાંથી આપણે ટેપિંગ કાઢવામાં આવે છે એટલે કે વાઇન્ડિંગમાંથી અલગ અલગ જગ્યાએથી વાયર બહાર કાઢવામાં આવે છે તેને આપણે ટેપિંગ કહીએ છીએ તો પહેલું ટેપિંગ છે તેને આપણે લો ટેપિંગ તરીકે ઓળખશું બીજું એમ એટલે કે મીડિયમ ટેપિંગ અને ત્રીજું હાઈ એટલે કે હાઈ ટેપિંગ તો આ રીતે ટેપિંગ એટલે કે ફિલ્ડની સ્ટ્રેન્થમાં વધારો ઘટાડો કરીને આપણે યુનિવર્સલ મોટરની સ્પીડમાં પણ વધારો ઘટાડો કરી શકીએ છીએ જ્યારે આપણે સપ્લાયને ફિલ્ડ પોલના લો ટેપિંગ સાથે જોડીશું લો ટેપિંગ સાથે જોડવાથી ત્યાં ઓછો વોલ્ટેજ મળશે અને એ ઓછો વોલ્ટેજ સિરીઝ ફિલ્ડ મારફતે થઈને યુનિવર્સલ મોટરમાં જશે યુનિવર્સલ મોટરને ઓછો વોલ્ટેજ મળવાથી યુનિવર્સલ મોટરની સ્પીડ પણ ઓછી હશે એવી જ રીતે જો આપણે મીડિયમ સ્પીડે યુનિવર્સલ મોટરને ફેરવી હોય તો આ લાઇનનો છેડો આપણે મીડિયમમાં આપી શકીએ છીએ મીડિયમ ટેપિંગ્સમાંથી નહીં થઈને સિરીઝ ફિલ્ડમાં જશે અને સિરીઝ ફિલ્ડમાંથી થઈને યુનિવર્સલ મોટરના આર્મેચરમાં જશે આ રીતે યુનિવર્સલ મોટરને મીડિયમ વોલ્ટેજ મળે અને તે મીડિયમ સ્પીડ પર ફરી શકે છે જ્યાં આપણે હાઈ સ્પીડની જરૂર હશે ત્યાં આપણે સપ્લાયનો લાઇન છેડો જે કે સપ્લાયનો ફેઝ હોય છે તેને આપણે એચ એટલે કે હાઈ વોલ્ટેજમાં આપીશું તો ટેપિંગમાં હાઈ વોલ્ટેજ મળવાથી તે હાઈ વોલ્ટેજ સિરીઝ ફિલ્ડ મારફતે યુનિવર્સલ મોટરના આર્મેચરને મળે છે તો આમ વધારે વોલ્ટેજ મળવાથી યુનિવર્સલ મોટરની સ્પીડમાં પણ વધારો થાય છે તો આમ આપણે બે મેથડ જોઈ ગયા પહેલી હતી રેઝિસ્ટન્સ મેથડ અને બીજી ફિલ્ડ ટેપિંગ મેથડ કે બંને મેથડ દ્વારા યુનિવર્સલ મોટરનો કંટ્રોલ કઈ રીતે કરી શકાય છે હવે આપણે સ્પીડ કંટ્રોલ જોયા બાદ યુનિવર્સલ મોટરની કેરેક્ટરિસ્ટિક્સનો અભ્યાસ કરીશું તો યુનિવર્સલ મોટરની કેરેક્ટરિસ્ટિક્સમાં પહેલી કેરેક્ટરિસ્ટિક્સ છે કે તેને આપણે કોઈ પણ સપ્લાય પર ચાલુ કરી શકીએ છીએ સપ્લાય સિંગલ ફેઝ એસી હોય અથવા તો ડીસી સપ્લાય હોય કોઈપણ સપ્લાય પર યુનિવર્સલ મોટરનું આપણે ચાલુ કરી શકીએ છીએ અને જો લોડની કિંમત ઓછી હોય તો ઓછા લોડની કિંમત પર આપણે યુનિવર્સલ મોટર હાઈ સ્પીડ પર ફેરવી શકીએ છીએ હવે ત્રીજી ખાસિયત એ છે કે કોઈપણ સપ્લાય પર યુનિવર્સલ મોટર જે છે એ એક જ દિશામાં ટોર્ક ઉત્પન્ન કરે છે એટલે કે સપ્લાય એસી હોય કે ડીસી હોય તો પણ યુનિવર્સલ મોટર આપણને એક જ દિશામાં ટોર્ક આપે છે તો આ રીતે યુનિવર્સલ મોટરની કેરેક્ટરિસ્ટિક્સ છે નેક્સ્ટ યુનિવર્સલ મોટરની કેરેક્ટરિસ્ટિક્સ જાણ્યા બાદ આપણે યુનિવર્સલ મોટરના ઉપયોગો જાણીશું ઉપયોગો પહેલાં યુનિવર્સલ મોટરની ફરવાની દિશા કઈ રીતે બદલવી જોઈએ તે આપણે જોઈશું તો કોઈપણ યુનિવર્સલ મોટર નોર્મલી જે દિશામાં ફરતી હોય અહીંયા આપણને બે દિશા આપેલી છે પહેલી જે છે એ નોર્મલ રોટેશનની દિશા છે કે ઓરિજિનલ વાયરિંગ ડાયાગ્રામ ઓરિજિનલ વાયરિંગ કઈ રીતે હોય છે અને બીજો જે ડાયાગ્રામ આપેલી છે તેમાં આપણે યુનિવર્સલ મોટરનું રિવર્સ રોટેશન કઈ રીતે કરી શકીએ એ દેખાડવામાં આવેલ છે તો કોઈપણ મોટરની જો આપણે ફરવાની દિશા બદલવી હોય તો તેની અંદરના ફિલ્ડ વાઇન્ડિંગના છેડા બદલવા પડે છે અથવા તો આર્મેચર વાઇન્ડિંગના કનેક્શન બદલવા પડે છે તો પહેલી આકૃતિ આમાં ઓરિજિનલ વાયરિંગમાં આપેલી છે જેમાં એકસો પંદર વોલ્ટ એસી આપવામાં આવેલું છે એ એસીનો એક છેડો સિરીઝ ફિલ્ડ કોઇલના પહેલાં છેડા સાથે જોડેલો છે અને સિરીઝ ફિલ્ડ કોઇલનો બીજો છેડો આર્મેચરના એક છેડા સાથે જોડવામાં આવેલો છે જ્યારે આ રીતની સર્કિટ ડાયાગ્રામ હશે ત્યારે મોટરની સાફ્ટ ક્લોકવાઈઝ દિશામાં ફરતી હશે એટલે કે ઘડિયાળ જે દિશામાં ફરે એ દિશામાં આર્મેચરની ફરવાની દિશા હશે પરંતુ બીજી આકૃતિમાં આપણે જેમ કનેક્શન ઉલટાવીશું એટલે કે સપ્લાયનો પહેલો છેડો જે છે તે ફિલ્ડના બીજા છેડા સાથે આપવામાં આવ્યો છે પહેલી આકૃતિમાં સપ્લાયના છેડાને સિરીઝ ફિલ્ડના પહેલા છેડા સાથે આપેલું છે જે આપણે બીજી આકૃતિમાં જોઈ શકીએ છીએ સપ્લાયનો છેડો સિરીઝ ફિલ્ડ કોઈલના બીજા છેડા સાથે આપેલો છે અને ફિલ્ડ કોઈલનો પહેલો છેડો છે તે આર્મેચરને આપીએ છીએ આવી રીતે કનેક્શન ઉલટાવવાથી સિરીઝ ફિલ્ડ કોઇલની અંદર જે મેગ્નેટિક ફિલ્ડ હશે એની દિશા બદલાશે મેગ્નેટિક ફિલ્ડની દિશા બદલાવાને કારણે ફિલ્ડમાં જે કરંટ પસાર થતો હશે એની દિશા પણ બદલાશે અને કરંટની દિશા બદલાવાના કારણે આર્મેચરના ફરવાની દિશા બદલાશે જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે પહેલાં વાયરિંગ દરમિયાન ક્લોકવાઈઝ દિશામાં જે મોટર ફરતી હતી એ જ મોટર બીજા વાયરિંગ દરમિયાન એટલે કે ફિલ્ડ કોઇલના વાઇન્ડિંગ ઉલટાવાથી મોટરની ફરવાની દિશા પણ ઉલટાઈ ગઈ છે તો આ યુનિવર્સલ મોટરની ફરવાની દિશા બદલવાની પહેલી મેથડ હતી હવે યુનિવર્સલ મોટરની ફરવાની દિશા બીજી રીતે પણ આપણે બદલી શકીએ છીએ તો બીજી રીતમાં આર્મેચરના છેડાઓને આપણે બદલીશું એટલે કે સિરીઝ ફિલ્ડ કોઈલના છેડાઓને ફેઝ આપતા હોય તે જ જગ્યાએ ફેઝ આપવાનો છે બીજી આકૃતિમાં પણ એ જ જગ્યાએ ફેઝ આપેલો છે પરંતુ ફિલ્ડ કોઈલનો જે પહેલો છેડો છે તેને સપ્લાય સાથે જોડ્યો છે અને બીજા છેડાને આર્મેચરના બીજા છેડા સાથે જોડ્યો છે જે ઓરિજિનલ વાયરિંગ ડાયાગ્રામમાં આપણે ફિલ્ડ કોઈલના બીજા છેડાને આર્મેચરના પહેલા છેડા સાથે જોડીએ છીએ એટલે કે આર્મેચરમાં જે જગ્યાએ આપણે ન્યુટ્રલ આપીએ છીએ એ જગ્યાએ બીજી વાયરિંગ ડાયાગ્રામમાં આપણે ફેઝ આપીએ છીએ કે જે સિરીઝ ફિલ્ડ કોઇલમાંથી આવે છે અને પહેલી વાયરિંગ ડાયગ્રામમાં જ્યાં આપણે ફેઝ આપીએ છીએ તો બીજી વાયરિંગ ડાયાગ્રામમાં તે જ જગ્યાએ સિંગલ ફેઝ એસીનો ન્યુટ્રલ આવે છે તો આ રીતે આર્મેચર વાઇન્ડિંગના છેડા ઉલટાવાથી પણ આર્મેચરની ફરવાની દિશા આપણે બદલી શકીએ છીએ જેમ આર્મેચરની ફરવાની દિશા બદલે છે તો એની અંદરના મેગ્નેટિક ફિલ્ડની દિશા પણ બદલે છે આમ યુનિવર્સલ મોટરની ફરવાની દિશા આપણે બદલાવી શકીએ છીએ હવે આ ટોપિક જાણ્યા બાદ આપણે નેક્સ્ટ ટોપિક લઈશું યુનિવર્સલ મોટરના ઉપયોગો યુનિવર્સલ મોટર કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે તો પહેલું છે વેક્યુમ ક્લીનર તો જે જગ્યાએ હાઈ સ્ટાર્ટિંગ ટોર્કનો ઉપયોગ થાય છે તે જગ્યાએ યુનિવર્સલ મોટરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અહીંયા અલગ અલગ ડિવાઇસ આપણને આપેલા છે પહેલું છે વેક્યુમ ક્લીનર બીજું ઇલેક્ટ્રિકલ ડ્રિલ મશીન ત્રીજું સોઈંગ મશીન ચોથું મિક્સર અને પાંચમું છે ગ્રાઇન્ડર તો આ પાંચ મશીન એવા છે કે જેની અંદર આપણે હાઈ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર પડે છે જે હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક યુનિવર્સલ મોટરમાંથી આપણને મળે છે તો આમ આપણે આજના લેસનમાં યુનિવર્સલ મોટર શું છે એ જાણ્યું એટલે કે એનો પરિચય જાણ્યો પછી યુનિવર્સલ મોટરની રચના યુનિવર્સલ મોટરની રચનાની અંદર આપણે યુનિવર્સલ મોટરના અલગ અલગ ભાગોનો અભ્યાસ કર્યો જેમ કે યોગ અથવા બોડી બહારની નીચે બોડી હોય છે એને આપણે યોગ પણ કહી શકીએ છીએ યોગની અંદર હોય છે આર્મેચર આર્મેચરની અંદર આર્મેચર કોર અને આર્મેચર કોરની અંદર આર્મેચર વાઇન્ડિંગ હોય છે આર્મેચર વાઇન્ડિંગ બાદ ફિલ્ડ તો ફિલ્ડની અંદર ફિલ્ડ પોલ હોય છે પોલ ઉપર જે વાઇન્ડિંગ કરીએ એને આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કહીએ છીએ અને ફિલ્ડ ઉપરનો જે ભાગ હોય છે તેને આપણે પોલ શું કહીએ છીએ તો આ ત્રણ ભાગ ફિલ્ડના હોય છે એના પછી આપણે કોમ્પ્યુટરનો અભ્યાસ કરી ગયા કે કોમ્પ્યુટેટર કોને કહેવા છે કે આર્મેચરના છેડાઓ બહાર કાઢીને જે જગ્યાએ આપીએ છીએ તેને આપણે કોમ્પ્યુટેટર કહીએ છીએ કોમ્યુટેટર સાથે બ્રશ અને બ્રશ હોલ્ડર લાગેલા હોય છે બ્રશ અને બ્રશ હોલ્ડર પછી આવે છે સાફ્ટ તો સાફ્ટ કે જે કોઈ પણ મશીનને ફરવામાં મદદ કરે છે તેને આપણે સાફ્ટ કહીએ છીએ તો આ રીતે યુનિવર્સલ મોટરની રચના હોય છે યુનિવર્સલ મોટરની રચના જાણ્યા બાદ આપણે યુનિવર્સલ મોટરનો કાર્યસિદ્ધાંત જોયો જે એસિરીઝ મોટરના કાર્યસિદ્ધાંત પર જ કાર્ય કરે છે યુનિવર્સલ મોટરના કાર્યસિદ્ધાંત બાદ આપણે તે કેવી રીતે કાર્ય કરે છે તે જોયું તે કાર્ય કર્યા બાદ યુનિવર્સલ મોટરની ખાસિયત જોઈ તેની ખાસિયત એ હતી તે કોઈ પણ સપ્લાય પર કાર્ય કરી શકે છે અને નો લોડ પર એ મોટરને ચાલુ કરવી જોઈએ નહીં તો આ યુનિવર્સલ મોટરની ખાસિયત છે તે ખાસિયત જોયા પછી આપણે યુનિવર્સલ મોટરની કેરેક્ટરિસ્ટિક્સનો અભ્યાસ કર્યો કે તેની કેરેક્ટરિસ્ટિક્સ અલગ અલગ કઈ છે તો હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક પર તેનો ઉપયોગ કરવો જોઈએ લોડની જેમ કિંમત આપણે વધારીએ તેમ યુનિવર્સલ મોટરની સ્પીડની કિંમત ઘટે છે તો આમ નો લોટ પર આપણે યુનિવર્સલ મોટરને ચાલુ કરવી જોઈએ નહીં નેક્સ્ટ આપણે જો યુનિવર્સલ મોટરની ફરવાની દિશા કઈ રીતે બદલવી જોઈએ તો ફિલ્ડ અથવા આર્મિચરના વાઇન્ડિંગને ઉલટાવીને આપણે યુનિવર્સલ મોટરની ફરવાની દિશાને બદલી શકીએ છીએ યુનિવર્સલ મોટરની ફરવાની દિશા બદલાવ્યા બાદ આપણે યુનિવર્સલ મોટરનો સ્પીડ કંટ્રોલ જોયો તો બે પ્રકારના સ્પીડ કંટ્રોલ આપણે જોયા રેઝિસ્ટન્સ ફિલ્ડ કંટ્રોલ અને ફિલ્ડ ટેપિંગ મેથડ તો આ બે મેથડ દ્વારા આપણે યુનિવર્સલ મોટરની સ્પીડને કંટ્રોલ કરી શકીએ છીએ આ સ્પીડ કંટ્રોલ બાદ આપણે યુનિવર્સલ મોટરના ઉપયોગો જોયા કે જ્યાં હાઈ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર પડે છે ત્યાં આપણે યુનિવર્સલ મોટરનો ઉપયોગ કરી શકીએ છીએ હવે યુનિવર્સલ મોટરનો અભ્યાસ કર્યા બાદ યુનિવર્સલ મોટરમાંથી કયા પ્રકારની પ્રશ્નોત્તરી પૂછાઈ શકે તેનો અભ્યાસ આપણે કરીશું પ્રશ્નોત્તરીમાં પહેલો પ્રશ્ન છે યુનિવર્સલ મોટર કોને કહેવાય છે તો એ આપણે લેશનમાં જોઈ ગયા કે કોઈ પણ મોટર કે જે એસી સપ્લાય અથવા તો ડીસી સપ્લાય પર કાર્ય કરે છે તેને યુનિવર્સલ મોટર કહેવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે યુનિવર્સલ મોટરની કેપેસિટી જણાવો તો કેટલી કેપેસિટીમાં યુનિવર્સલ મોટર વાપરી શકાય છે તો પાંચ વોટથી એકસો પચાસ વોટ સુધીની કેપેસિટી માટે આપણે યુનિવર્સલ મોટર વાપરી શકીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે યુનિવર્સલ મોટરને કઈ મોટર સાથે સરખાવવામાં આવે છે અને કેમ તો યુનિવર્સલ મોટરને આપણે સિરીઝ મોટર સાથે સરખાવવામાં આવે છે કેમ કે સિરીઝ મોટરના ફિલ્ડ અને આર્મેચરના વાઇન્ડિંગના કનેક્શન સિરીઝમાં હોય છે તેવી જ રીતે યુનિવર્સલ મોટરના ફિલ્ડના બે ભાગ કરીને તેને આર્મેચર સાથે સિરીઝમાં જોડવામાં આવે છે એટલા માટે યુનિવર્સલ મોટરને આપણે સિરીઝ મોટરનું નાનું સ્વરૂપ પણ કહીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે યુનિવર્સલ મોટરના મુખ્ય ભાગો જણાવો તો યુનિવર્સલ મોટરના ભાગોનો આપણે અભ્યાસ કર્યો તેની અંદર એન્ડ કવર છે પછી બોડી છે બોડીની અંદર આર્મેચર આર્મેચર કોર આર્મેચર વાઇન્ડિંગ પછી આવશે ફિલ્ડ ફિલ્ડની અંદર ફિલ્ડ પોલ ફિલ્ડ વાઇન્ડિંગ અને પોલ શું પછી આવશે કોમ્પ્યુટર કોમ્પ્યુટર પછી બ્રશ અને બ્રશ હોલ્ડર બ્રશ હોલ્ડર પછી આવશે રોટરી આર્મ કે જેના દ્વારા આપણે બ્રશની પોઝિશન સેટ કરી શકીએ છીએ તો આ યુનિવર્સલ મોટરના મુખ્ય ભાગોનો આપણે અભ્યાસ કર્યો નેક્સ્ટ ક્વેશ્ચન છે પોલ શૂનું કાર્ય જણાવો તો પોલ શૂના મુખ્યત્વે બે કાર્ય હોય છે તે ફિલ્ડ વાઇન્ડિંગને સપોર્ટ કરવાનું કાર્ય કરે છે અને બીજું કાર્ય પોલ્સૂનું એ છે કે તે પોલ્સનો ફેલાયેલો ભાગ હોવાથી કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડને યુનિફોર્મલી ફેલાવવાનું કાર્ય કરે છે તો આ પોલ શૂના મુખ્ય કાર્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન છે બ્રશ ક્યાં મટીરિયલમાંથી બને છે તો બ્રશ કાર્બન મટીરિયલમાંથી બને છે યુનિવર્સલ મોટરના પરંતુ જ્યાં હાઈ સ્પીડ મોટર હોય ત્યાં બ્રશ સ્ટીલના પણ બની શકે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે યુનિવર્સલ મોટરને નો લોડ પર કેમ ચાલુ કરવી જોઈએ નહીં તો કોઈપણ મોટરને જો આપણે મીન્સ કે યુનિવર્સલ મોટરને નો લોડ પર જો ચાલુ કરીએ તો તેના વાઇન્ડિંગ બળી જવાની શક્યતા રહે છે કેમ કે તેના સિરીઝ વાઇન્ડિંગ હોય છે તેનું આર્મેચર અને ફિલ્ડ બંને વાઇન્ડિંગને સિરીઝમાં જોડવામાં આવે છે તેથી તેનો સ્ટાર્ટિંગ કરંટ વધારે હોય છે એટલા માટે યુનિવર્સલ મોટર જો નો લોડ પર ચાલુ કરીએ તેનો સ્ટાર્ટિંગ કરંટ વધારે હોવાના કારણે તેના આર્મેચર વાઇન્ડિંગ બળી જવાની શક્યતા રહે છે એટલા માટે યુનિવર્સલ મોટરને નો લોડ પર ચાલુ કરવી જોઈએ નહીં નેક્સ્ટ ક્વેશ્ચન છે યુનિવર્સલ મોટરને નો યુનિવર્સલ મોટરનો લોડ વધતા તેની સ્પીડ પર સો ફરક પડે છે તો યુનિવર્સલ મોટરનો લોડ જેમ આપણે વધારીએ તો તેની સ્પીડ ઓછી થાય છે અને જેમ લોડ ઘટાડીએ તો તેની સ્પીડ વધે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે બેરિંગનું કાર્ય જણાવો તો બેરિંગ આપણે સાફ્ટ પર લગાવવામાં આવે છે કોઈ પણ ફરતા ભાગોને ઘર્ષણ રહિત ફેરવા હોય ત્યારે આપણે બેરિંગ ઉપયોગ કરીએ છીએ તો આ બેરિંગનું મુખ્ય કાર્ય છે નેક્સ્ટ ક્વેશ્ચન છે યુનિવર્સલ મોટરની સ્પીડ કંટ્રોલ માટેની મેથડ જણાવો તો યુનિવર્સલ મોટરની સ્પીડ કંટ્રોલ બે રીતે કરી શકીએ છીએ પહેલું છે રેઝિસ્ટન્સ મેથડ અને બીજું છે ફિલ્ડ ટેપિંગ મેથડ રેઝિસ્ટન્સ મેથડની અંદર આપણે રેઝિસ્ટન્સની કિંમતને બદલાવીને મોટરની સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ અને ફિલ્ડ ટેપિંગ મેથડમાં આપણે વોડેઝની કિંમત ટેપિંગ દ્વારા બદલાવીને સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે યુનિવર્સલ મોટરની ફરવાની દિશા કેમ બદલાવી શકાય છે તો કોઈપણ યુનિવર્સલ મોટર હોય તેની ફરવાની દિશા બદલવા માટે આપણે ફિલ્ડ વાઇન્ડિંગના કરંટની દિશા બદલવી પડે છે અથવા તો આર્મેચર વાઇન્ડિંગમાં પસાર થતાં કરંટની કિંમત દિશા બદલવી પડે છે આ દિશા બદલાવવા માટે આપણે તેના કનેક્શનને ઉલટાવવા પડે છે કાં તો ફિલ્ડ વાઇન્ડિંગના કનેક્શનને ઉલટાવો અથવા તો આર્મેચર વાઇન્ડિંગના કનેક્શનને ઉલટાવો નેક્સ્ટ ક્વેશ્ચન છે યુનિવર્સલ મોટરનો ઉપયોગ જણાવો તો જ્યાં હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક વપરાય છે ત્યાં યુનિવર્સલ મોટરનો ઉપયોગ થાય છે જેમ આપણે જોઈ ગયા કે યુનિવર્સલ મોટર મિક્સરમાં અને ગ્રાઇન્ડરમાં આપણે વાપરી શકીએ છીએ તો આ રીતે આજના લેસનમાં આપણે યુનિવર્સલ મોટર વિશે માહિતી મેળવી અને યુનિવર્સલ મોટરની દરેક બાબતોનો અભ્યાસ કર્યો આ સાથે જ હું આજનો લેસન પૂર્ણ કરું છું આભાર Yeah.